जो विद्यार्थी मित्रों यूनिट 8 जेनु नाम छे अ डे इन द लाइफ ऑफ एन इंडियन फाइटर पायलट। गया वीडियो लेक्चर में आपने जोयु थू के पंजाब ना बाटला गामे सवारे 7 वागे हवाई हुमलो करवानु काम KS सुरेश એટલે કે કુકી ને લશ્કરી વડા મથક તરફથી આપવામાં આવ્યું હતું અને યુદ્ધ સમયની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે તાલીમ શક્ય હોય તેટલી વાસ્તવિક લેવામાં આવે છે એટલે કે કુકી ને સવારે 7 વાગે હવાઈ હુમલો કરવા જવાનું હોય છે તેથી તેને હવામાનની માહિતી મેળવવા હવામાન અધિકારીનો સંપર્ક કરે છે એટલે કે હવામાન અધિકારી તેને રિપોર્ટ આપે છે કે 550 મીટરે ગાઢ વાદળો 5 કિલોમીટર સુધી જોઈ શકાય તેવું હવામાન 400 મીટરે ધુમ્મસ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પશ્ચિમનો પવન અને થોડો તોફાની પવન હોય છે। આ રિપોર્ટ મેળવી લીધા બાદ કુકી એક રૂમમાં જાય છે, ત્યાંથી તે અભરાઈ ઉપરથી એક નકશો લઈને આવે છે અને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે। 1 કલાકમાં તો આ યોજના તૈયાર થઈ જાય છે। પછી તે બીજા રૂમમાં જાય છે અને લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે। સ્ક્વાડ્રન લીડર બંડલ એટલે કે જેનું નામ છે ત્યાગી, એને ઉપનામ આપવામાં આવેલું હતું બંડલ, તે ત્યાં હાજર છે અને આ પ્રવાસ દરમિયાન તે કુકીના વિંગમેન છે। વિંગમેન હોવા છતાં તે તેમની સાથે જવાના છે, કારણ કે આવી પરિસ્થિતિ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ હોતું નથી। એટલે કે હવે એન્જિન શરૂ કરવામાં માત્ર 20 મિનિટ બાકી હોય છે। કુકી હેલ્મેટ અને ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશનમાં જાય છે। ત્યાં વિમાનના બધા જ ભાગની તપાસ બરાબર થઈ છે ને તેનું પ્રમાણપત્ર આપતા પત્રકો તપાસે છે। પછી તે વિમાનની ચારે બાજુ ફરીને ગળણ, ઢીલી પેનલ અને પિન તો નથી ને તેવું તપાસે છે અને બધું જ બરાબર લાગવાથી તે પોતાની સીટ ઉપર બેસી જાય છે। પોતાનો ઓક્સિજન પુરવઠો અને રેડિયોનું જોડાણ કરે છે, એટલે કે તેની સીટમાં એક એવી સુરક્ષા પિન આપેલી છે કે જો તે પિન ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથેની સીટ વિમાનથી 200 મીટર બહાર ફેંકાઈ જાય છે। અને હવે વિમાન ઉડતા પહેલા એક છેલ્લી ફરજ તપાસે છે, તેને ટ્રીમ, હવાનું દબાણ, હવાઈ બ્રેક, એલસેન્સ, પાંખો, ઇંધણના સાધનો, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ કહેવામાં આવે છે। પછી તેઓ જમીન ઉપર ચાલવાનું ચાલુ કરે છે અને રનવે ઉપર વિંગમેન ત્યાગી ત્યાં બીજા એક MiG-21 કે જેમાં એક જ પાયલોટ બેસી શકે તેવું વિમાન છે તે લઈને તેની સાથે જોડાઈ જાય છે અને ઉડવાની મંજૂરી મળતા બંને વિમાન ચાલકો પોતાની ઝડપ વધારે છે। તેમના વિમાનના પાંખની અણી માત્ર થોડાક જ સેન્ટીમીટર દૂર છે, તે 360 કિલોમીટર પર અવરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને વધારે ઉપર જતા વિમાનની ઝડપ 950ની કરી નાખે છે। સવારના 7:15 થયા હોય છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે ફક્ત 15 મિનિટ બાકી હોય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું થાય છે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું। At 6:55 AM, they reached their first checkpoint, a village named Mirthal down on the earth. સવારના 6:55 તેઓ નીચે પૃથ્વી ઉપર રહેલા મિરથાલ નામના ગામે પોતાના પહેલા ચેકપોઇન્ટ ઉપર પહોંચી જાય છે। કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ। કુકી તેમના લક્ષ્ય
पर हुमलो करवाना समय की गणतरी शुरू करे छे। एज दे राइज अप टू 450 meters, त्यागी स्प्लेन रॉक्स वायलेंटली ड्यू टू एर बम्स, કે જેવા તેઓ 450 મીટરની ઊંચાઈ ઉપર પહોંચે છે ત્યારે ત્યાગીનું વિમાન એરબમ્સ એટલે કે હવાના ઉછાળાને લીધે જોરદાર રીતે ઝોલા ખાવા લાગે છે, રોક્સ એટલે કે ઝોલા ખાવા। અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો, ત્યાગી રેડિયો ઉપર કહે છે કે અહીં હવાના થોડા ઉછાળા છે। ब्रेकफास्ट मे कम अप बिफोर द बॉम्ब गोस डाउन, कूकी जॉक्स, कूकी मजाक करे छे अने शुं कहे छे के बॉम्ब नीचे जाए ते पहला नास्तो ऊपर आवी सके छे, एटले के आपणे बॉम्ब नीचे नाखीए ए पहला नीचे थी दुश्मन देश वाला आपणा ऊपर हुमलो करी सके छे, एना माटे शुं कहे छे के बॉम्ब नीचे जाए ए पहला सवारनो नास्तो ऊपर आवी सके छे, एवुं मजाक करता कहे छे। टू हंटर्स अपीयर फार टू द राइट एज एनिमी प्लेन्स, के दुश्मनोना विमान तरीके जमणी बाजू दूर बे हंटर विमान देखाय छे। दे टर्न अवे एंड वेनिस, ते पाछा फरीने अथवा तो दिशा बदलीने अदृश्य थई जाय छे, वेनिस एटले के अदृश्य थवो। There are clouds all around, चारे बाजू वादळો છે। The earth has disappeared too, પૃથ્વી પણ અદ્રશ્ય થઈ ગઈ છે। અહીંયા ડિસઅપીયર નો મતલબ પણ અદ્રશ્ય થવું થશે, વેનિશ અને ડિસઅપીયર આ બંને નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાન અર્થી શબ્દ આપેલા છે। The મિગ્સ are fast approaching the target, મેઘ વિમાનો ઝડપથી લક્ષ્યની નજીક પહોંચી રહ્યા છે, અપ્રોચિંગ એટલે કે પહોંચવું। નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ, હવે બંને વિમાનો વાદળોની નીચે કૂદે છે। ડાઈવ એટલે કે કૂદવું અને બિલો એટલે કે નીચે અને ક્લાઉડ્સ એટલે કે વાદળો। ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર, તેમના વિમાનો હજી વધારે નીચે તરફ ઉડી રહ્યા છે। કુકી સી ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ, કુકી તેમનું લક્ષ્ય એટલે કે દુશ્મનની એક ટેન્ક જુએ છે અને તેના ઉપર બોમ્બ છોડે છે। ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિડર એન્ડ બોમ્બ એમિંગ, કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બથી નિશાન સાધવાની તાલીમ લેવા માટે આ એક ઉત્તમ તક છે। ઓપોર્ચ્યુનિટીનો મતલબ થશે તક, અહીંયા એટેક પ્રોસિડર એટલે કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ એમિંગ એટલે કે બોમ્બથી નિશાન સાધવાની તાલીમ। At the time of firing, automatic camera captures the action, કે બોમ્બ છોડવાના સમયે એક સ્વયંસંચાલિત કેમેરા તે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરે છે। ઓટોમેટિક કેમેરા એટલે કે સ્વયંસંચાલિત કેમેરા, અને કેપ્ચર એટલે કે રેકોર્ડિંગ કરવું અને એક્શન એટલે કે પ્રક્રિયાનું। ધ ટુ પ્લેન્સ સર્કલ્સ, બંને વિમાનો ગોળ ફરે છે। ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ અ બ્રિજ, અને પછી બીજા લક્ષ્યની નજીક એક પુલ ઉપર આવે છે, અહીંયા બ્રિજનો મતલબ થશે પુલ। ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધેર ફોર ધે રિલીઝ ધ બોમ્બ અર્લિયર, કે પવન ખૂબ જ જોરદાર હતો તેથી તેઓએ બોમ્બને વહેલા છોડ્યા। બટ
विथ एक्यूरेट कैलक्युलेशन, पण चोक्कस गणतरी करीने, एक्यूरेट कैलक्युलेशन एटले के चोक्कस गणतरी, अने रिलीज नु मतलब थसे छोड़वू. वी हेव गोट इट राइट दे से, तेओ कहे छे आपने बराबर काम कर्यु छे. विजिबिलिटी हेज बिकम वर्स, लेट्स गो होम सेज कुकी. कुकी कहे छे विजिबिलिटी एटले के दृश्य शक्ति वर्स एटले के खराब थई गई छे, चालो घेर जाइए. बेक एट द बेस दे रिपोर्ट टू द आर्मी मैन, કે હવાઈ પટ્ટી ઉપર પાછા ફરીને, બેસ એટલે કે હવાઈ પટ્ટી, હવાઈ પટ્ટી પર પાછા ફરીને તેઓ લશ્કરી અધિકારીને રિપોર્ટ એટલે કે અહેવાલ આપે છે. હી એડમાયર્સ ધેમ, તે તેમના વખાણ કરે છે. એડમાયર એટલે કે વખાણ કરવા અથવા તો પ્રશંસા કરવી. અને શું કહે છે, કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર્સ તમારા વિમાનો યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર જ હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. આર્મી એટલે કે સૈન્ય, કે તમે સૈન્યને ઇફેક્ટિવ સપોર્ટ એટલે કે અસરકારક મદદ આપી છે. લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સેવરલ હંડ્રેડ અવર્સ ઓફ ફ્લાઇંગ ઇન અ યર. દરેક ભારતીય લડાકુ વિમાન ચાલકની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય કલાકો હવામાં ઉડ્ડયન કરે છે. જનરલી ટુ ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ વન નાઇટ સોર્ટે. જનરલી એટલે કે સામાન્ય રીતે બે દિવસનું ઉડ્ડયન અને એક રાત્રિનો ટૂંકો ફેરો હોય છે. એટલે કે દરરોજમાં દરરોજ બે દિવસે, બે વાર દિવસે ઉડે છે અને રાત્રે એક ટૂંકો ફેરો મારે છે. ધીસ મીન્સ દેટ મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટ ટુ ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. એનો અર્થ એવો છે કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંતના કલાકો તેઓ ઉડવામાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં પસાર કરે છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ 41 યર ઓલ્ડ કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર, એન એર કોમ્બેટ લીડર એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. કે બાકીના સમય માટે 41 વર્ષના કુકી કોણ છે? એટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કરવાનું શીખવનાર, એર કોમ્બેટ લીડર એટલે કે હવાઈ યુદ્ધના વડા, અને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ અને ચોકસાઈપૂર્વક શસ્ત્રો છોડવાની તકનીક આપનાર શિક્ષક છે. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વાડ્રન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી. તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેમની સ્ક્વોડ્રનના બધા જ પાયલટ પોતાની નિપુણતા જાળવી રાખે, મેન્ટેન એટલે કે જાળવી રાખવું, અને પ્રોફિશિયન્સી એટલે કે નિપુણતા. એવરી ફ્યુ યર્સ અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ. દર થોડા વર્ષે દરેક વિમાન ચાલકને એક બે વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. અહીંયા ડેસ્ક જોબનો મતલબ થશે ઓફિસનું કામ, અને રેસ્ટ એટલે કે આરામ આપવો. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વાડ્રન
કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ ઇન્ડિયન એરફોર્સ સો ઇઝ ઇન્ડિયન એરફોર્સ, કે 321 સ્કવોડ્રનના વિંગ કમાન્ડર એએસ સુરેશ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સનું ગૌરવ છે, અને તે જ રીતે ઇન્ડિયન એરફોર્સને પણ કૂકીનું ગૌરવ છે.